નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિશે ગુજરાતીની પ્રથમ પરીક્ષાનું પ્રેક્ટિસ પેપર જોવાના છીએ અને વિદ્યાર્થી મિત્રો અત્યારે પ્રેક્ટિસ પેપર મૂકવાનું એ કારણ છે કે તમે ગુજરાતી જે રીતે તમે તૈયારી કરી હતી એ પેપર સ્ટાઇલ અને ધોરણ નવ ગુજરાતીની પેપર સ્ટાઇલમાં ઘણો ફેરફાર છે તો જો તમે અત્યારથી જ આ પેપર સ્ટાઇલ સમજી શકો તો તમે ધોરણ નવ ગુજરાતી વિષયની સારી એવી તૈયારી અત્યારથી જ કરી શકો અને તમે પ્રથમ પરીક્ષામાં સારા ગુણ પણ મેળવી શકો તો ચાલો જોઈએ વિભાગ એ વિભાગ એ છે એ ગદ્ય વિભાગ રહેશે ગદ્ય એટલે પાઠનો વિભાગ તમે પ્રશ્ન જોઈ શકો છો બાપા સાહિત્ય પ્રકાર લખો તમે લખ્યો છે નવલકથા ખંડ અને ગાંધીજીની આત્મકથાનું નામ પ્રયોગ તો વિદ્યાર્થી મિત્રો જે તમારો પહેલો પ્રશ્ન છે એ તમારો રહેશે અનુક્રમણિકામાંથી જ બરાબર તમે જ્યારે વાંચો ત્યારે તમારે પાઠનું નામ પાઠનો સાહિત્ય પ્રકાર તેના લેખક અથવા કવિ બધું જ તમારે પાકું કરી લેવાનું જેથી તમે પેલો પ્રશ્નનો આન્સર સારી રીતે આપી શકો એમ પણ પૂછે કે કયું વાક્ય કોણ બોલે છે તો તમારા પાઠમાં જે પાત્ર આવતા હોય તેમાં પણ તમારે કોણ વાક્ય બોલે છે કોને કહે છે એ પણ યાદ રાખવાનું રહેશે તો પેલો પ્રશ્ન તમારો રહેશે અનુક્રમણિકામાંથી તો તમારે આ બધું યાદ રાખવાનું છે ચાલો હવે જોઈએ બ વિભાગ તેમાં તમે જોઈ શકો છો તમને પ્રશ્ન આપેલા છે અમૃત કાકી દવાખાનામાં મંગુ માટે કઈ ભલામણો કરી અને છાલ ગોટલા પાઠમાં લેખકે કીડીઓ વિશે કેવી ચિંતા વ્યક્ત કરી છે અને વિદ્યાર્થી મિત્રો દર વર્ષે જે મોસ્ટ પ્રશ્નો છે એ જ પૂછાતા હોય છે એટલે કે રિપીટ પ્રશ્નો વધારે હોય છે પહેલા પ્રશ્નનો આન્સર છે અમૃત કાકીને દવાખાનામાં મંગુ માટે નર્સોને ભલામણ કરી કે મંગુને મુંગા ઢોર જેટલું ભાન નથી એ સૂકો રોટલો ખાતા નથી સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોરીને આપજો દૂધ દાળમાં ચોરીને આપજો દૂધ ન હોય તો દાળમાં ચોરીને આપજો એને દહીં બહુ ભાવે છે જે બે ત્રણ દહાડે આપજો એ માટે ખર્ચ થશે તે અમે આપશું જે ચાકરી કરશે તેને પણ રાજી કરશું બરોબર આ રીતે આન્સર છે અને બીજો જે પ્રશ્ન છે છાલ છોતરા અને ગોટલા તેમાં લેખક જે છે એ જીવદયા પ્રેમી છે આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ તેની મૂકી રસ્તામાં મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય એમાં ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને ખોરાક માટે કેટલું ચાલવું પડે કેડીઓ બિચારી થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપણે આપવી જોઈએ બરોબર આ તે આન્સર છે એના ઓપ્શનમાં બીજો પ્રશ્ન હતો દુર્લભ ભારતીય જન્મ એવું કહી લેખક શું સમજવા માંગે છે તો વિદ્યાર્થી મિત્રો આન્સર તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો તમે તમારી બુકમાંથી પણ આન્સર વાંચી શકો છો ચાલો ઓપ્શન તમે જોઈ લીધો હવે છે ક તો ક વિભાગમાં છે લોહીની સગાઈ શીર્ષકની યથાર્થ સમજાવો ઓપ્શનમાં છે છાલ છોતરાને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે એટલે તમે જોઈ શકો છો પેલા જે આન્સર છે એ ટૂંકો પ્રશ્ન છે પછી બે ત્રણ વાક્યમાં આન્સર આવે એવો પ્રશ્ન છે પછી થોડોક વિસ્તારમાં તમે આન્સર લખી શકો એ પ્રશ્ન આવશે અને ગદ્ય વિભાગ પૂરો થશે એટલે આપણે આવીશું વિભાગ બે પદ્ય વિભાગમાં તો પેલા આન્સર જોઈએ લોહીની સગાઈ તો લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર લોહીની સગાઈ વાર્તામાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમ આલેખન છે અમૃત કાકીના ચાર સંતાનો એમાં દીકરી મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી હતી અમૃત કાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા હોય છે આમ છતાં ગામની એક ગાંડી દીકરી થયેલી છોકરી દવાખાને સાજી સારી થઈ પાછી આવે છે આ જોઈ અમૃત કાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે અને મંગુને દવાખાને મૂકવા જતી વખતની અમૃત કાકીની મનઃસ્થિતિ અને ત્યાં ગયા પછી વાર્તાલાપોમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થાય છે દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી હોય છે અને વાર્તાને અંતે લખ લેખકે મૂકેલા શબ્દો અમૃત કાકી મંગોની નાતમાં વટલાઈ ગયા હતા દ્વારા મંગોના વિચારોમાં અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા હતા એ સંકેત મૂકી દીધો છે આમ આખી વાર્તા લેખકે લાઘવથી શિષ્ટ અને તળપદી ભાષામાં અમૃત કાકીનું માતૃત્વ ઉપસાવી આપ્યું છે આ લોહીની સગાઈની શીર્ષકની યથાર્થતા છે ઓપ્શનમાં છે છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે તો આ પાઠમાંથી મુખ્યત્વે એ વાત શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય છે આપણે મંદિરો અને તેની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ કચરો ન નાખવો જોઈએ જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ ઉનાળામાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે કચરા પેટીમાં નાખવા જોઈએ તેનાથી મધમાખીનો ઉપદ્રવ નહીં થાય અને આપણે કેળાની છાલ રસ્તા પર ન ફેંકવી ટૂંકમાં સિંગના ફોતરા હોય કે નારિયેલના છોતરા તેને રસ્તામાં આવતા જતા કચરા પેટી દેખાય તેમાં નાખી દેવા ઘર સ્થળો મંદિર જાહેર રસ્તા જાહેર સ્થળો સ્વચ્છ રાખવા એ ફરજ છે આ વાતને દ્રષ્ટાંતો દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મી પંક્તિઓ શૈલીમાં સમજાવી છે અને આપણી આવી અડધડ કુટીને દૂર કરવાની પણ વાત કરી છે અને વિદ્યાર્થી મિત્રો આજે પેપર છે એ કુલ પચાસ ગુણ નું હોય છે હવે જોઈએ વિભાગ બી પદ્ય વિભાગ એટલે કે કવિતા તો કવિતામાં પેલું છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો પંક્તિ પૂર્ણ કરવાની જોઈ શકો છો ચલો આગળ છે પ્રશ્ન બ આપેલા પ્રશ્નોના ટૂંકમાં આન્સર આપો પેલો પ્રશ્ન ગુર્જરીના ગૃહકુંજી કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ સમજાવો અને પ્રશ્ન બે એમાં બે છે એકના ઓપ્શનમાં એક છે એટલે તમે બેમાંથી એક લખી શકો તો આન્સર જોઈએ કવિનો જન્મ પણ જ જ થયો હતો વીત્યું વતનમાં જ ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો ખેતરોમાં ડુંગરોમાં કોતરોમાં ઘુમ્યા નદીઓમાં નાહ્યા વળી આ વતનમાં જ આનંદ કિલોલ કર્યો અને સુખ દુઃખ આવ્યા જગત આખું ફર્યા પણ વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી આમ કાવ્યની પંક્તિમાં કવિ નો વતન પ્રેમ દ્રશ્ય પાઠ થઈ રહ્યો છે આગળ જોઈએ પછી સાંભળીયોજી બોલ્યા કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય એને બબ્બે તે કુળને ઉજાડ્યા કાવ્ય પંક્તિ સમજાવો તો આ તમે પુત્ર વધુ કાવ્યની પંક્તિ છે જે તમારે સમજાવવાની છે પ્રશ્ન ક નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો જેમાં પેલું છે શ્રી કૃષ્ણ અને સુદામાન વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો ઓપ્શનમાં છે કામ કરે જીતે કાવ્યના અભિલાષા તો વિદ્યાર્થી મિત્રો આ બધા જે પ્રશ્નો છે બધા એમપી છે વિભાગ શ્રી રહેશે વ્યાકરણ વિભાગ જેમાં તમને વ્યાકરણ પૂછ્યા છે પેલું છે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો તો ગીરીધર આ રીતે લખાશે ગીરીધર પછી છે મૂંગું તો મૂંગું આ રીતે લખાશે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો તો ક્ષમા તો ક ક્ષ અ મ અને આ આ રીતે ધ્વનિ છૂટા પડશે આગળ છે પ્રશ્ન વાક્યમાં અક્ષરે આપેલી છાપેલી સંજ્ઞાનો પ્રકાર વર્ણવો તો તુલસી શ્યામ એ છે વ્યક્તિવાચક સંજ્ઞા વિશેષણ જોઈએ તો છતાં બે ચાર બી ખાધા એમાં બે ચાર એ વિશેષણ છે અને પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ તો તમે જયારે પણ સ્વાધ્યાય કોઈ પણ પાઠનો તમે વાંચો ત્યારે તમારે આજે બધા જ વ્યાકરણના પોઈન્ટ છે બધા હારોહાર ક્લિયર કરવાના છે સંધિ પણ પૂછાય છે ગણેશ તો ગણવતા એશ પવન આ રીતે સંધિ છૂટી પડશે સમાનાર્થી શબ્દો પણ હોય છે વિલક્ષણ એટલે અસાધારણ સંપદા એટલે સંપત્તિ આપેલા શબ્દોનો પ્રત્યય જોઈએ તો અહીં અણ સમજુમાં અણ એ પ્રત્યય છે અને પૂર્વ પ્રત્યય છે લેખક એમાં આવશે પર પ્રત્યય તો તમને પ્રત્યે પણ પૂછાય છે સર્વનામ તો આપેલા વાક્યમાં હું એ સર્વનામ છે અને પુરુષ વાંચક સર્વનામ છે રૂઢિપ્રયોગ હોય છે વ્યાકરણમાં પનારે પડવું પડવું તો તો એક ધારા ઈચ્છા વગર રહેવું એવોનો અર્થ થાય કે પરતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર તો પાનેતર બરાબર તો આ બધા જ પોઈન્ટ તમારે પરીક્ષામાં પૂછાય છે વિભાગ ડી છે એ મુક્ત લેખન હોય છે એટલે કે અર્થગ્રહણ અને લેખન જેમાં તમે જોઈ શકો છો કાવ્ય પંક્તિ પૂછેલી છે ગમે ના પરાક્રમ સાધુતા નહીં અને છે તો તમે પરિશ્રમ એજ પારસમણી કાવ્ય પંક્તિ આ રીતે સમજાવી શકો તમે સ્ક્રીન ઉપર મુદ્દા વાંચી શકો છો મૌલિક છે તમે તમારા વિચારો પણ લખી શકો છો બ વિભાગ જેમાં રમતગમત નું મહત્વ સમજાવતો પત્ર તમારા મિત્રને લખો અથવા તમારી શાળામાં યોજાયેલ સ્વયં શિક્ષક દિન ઉજવણીનો લખો પછી છે ક વિભાગ જેમાં તમારે ફકરો હોય ફકરો વાંચીને તમારે પ્રશ્નોના આન્સર લખવાના હોય છે તો આજે ફકરો છે એમાં પહેલો છે કે માણસની વિકૃતિઓ ક્યારે ક્ષીણ થાય તો માણસની મનોવૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી થાય તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જાય લેખકના મતે માણસને કઈ બાબતનું પૂરતું જ્ઞાન નથી તો માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી લેખકના મતે માણસને માણસને કઈ બાબત વિકૃતિને ક્યારે શા માટે તૈયાર થશે તો માણસને તેના શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન થશે ત્યારે તે વિકૃતિ છોડવા તૈયાર થશે અને ગદ્યખંડને શીર્ષક તો સંસ્કૃતિ વિકૃતિ આવું શીર્ષક આપી શકાય અહીં તમને કાવ્ય આપેલું છે એ કાવ્ય વાંચીને તમારે પ્રશ્નોના આન્સર લખવાના છે તો એમાં છે આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે આ કાવ્ય દેશના સામાન્ય માનવીને ઉદ્દેશીને લખાયું છે બરાબર પ્રિન્ટ થોડીક આછી છે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્ન વાંચી શકો છો આ દેશમાં સામાન્ય માનવીને શું જોઈએ તો રોટી કપડાને મકાન કાવ્યના અંતે કવિ કયા તાણ પર આવે છે તો કે સામાન્ય માનવીની જરૂરિયાતો ઘણી મર્યાદિત છે અને શીર્ષક પણ એ જ આપી શકાય માનવીની જરૂરિયાત નિબંધ છે મોબાઈલ ઇન્ટરનેટના લાભા લાભ અને બીજો નિબંધ છે દીકરી દીકરીવાહલનો દરિયો તમે ગમે તે એક નિબંધ તમારે લખવાનો હોય છે તો દીકરી વાહલનો દરિયો એ નિબંધ તમે અહીં પીડીએફ સ્વરૂપે વાંચી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ વિશે ગુજરાતીના પ્રથમ પરીક્ષાના પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન આના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો